વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બપોરે વડોદરાના બે યુવાનો લાંચનપુર મહી નદીમાં નાહવા માટે ગયા હતા જેમાં એક યુવાન ડૂબી ગયો હતો એનડીઆરએફ ની ટીમે અને સ્થાનિક તરવૈયાઓએ નદીના દસ મસ્તા પ્રવાહમાં યુવાનની શોધખોળ કરી હતી સોમવાર સવારથી સાંજ સુધી યુવક મળી આવ્યો ન હતો ત્રીજા દિવસે મંગળવારની સવારે ગ્રામજનો દ્વારા નદીમાં તરતો મૃતદેહ બહાર કઢાયો હતો વડોદરા જિલ્લા સાવલીના લાંચનપુરા ગામ પાસેથી મહીસાગર નદી આવેલી છે જે રમણીય વાતાવરણમાં પિકનિક પોઈન્ટ તરીકે પ્રખ્યાત સ્થળે રજાને દિવસે અસંખ્ય સહેલાણીઓ આવતા હોય છે જે ગત રવિવારે વડોદરાના હરણી રોડ ઉપર પોસ્ટલ કોલોનીમાં રહેતો યશવંત પારસિંગભાઈ ડામોર અને તેના મિત્ર સ્ટીવન રવિવારે બપોરે બાઇક લઈને સાવલી તાલુકાના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહવા માટે ગયા હતા પિકનિક સ્પોટ મનાતા લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં બંને મિત્રો નહવા પડ્યા હતા જેમાં યશવંતામર ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા અને તણાવવા લાગતા સ્ટીઓ ગભરાઈને નદી કિનારે આવી ગયો હતો જોત જોતામાં નજર સામે યશવંત મહીસાગર નદીના વહેતા પાણીમાં લાપતા થઈ ગયો હતો દરમિયાન સ્ટીઓને આ બનાવની જાણ યશવંતના પરિવારજનો અને પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ શોધખોળ શરૂ કરી હતી જોકે લાપતા યશવંત મળીને આવતા પોલીસે વડોદરા ફાયર બનાવની જાણ કરી હતી અને સોમવારની સવારથી વડોદરા ફાયર બ્રિગેડની ટીમ રબર બોટ સહિત અત્યાધુનિક સાધનો સાથે લાપતા યુવાન યશવંતને શોધવા માટે પહોંચી ગઈ હતી જોકે નદી કિનારા સુધી મોટું વાહન જઈ શકે તેમ ન હોવાથી ફાયર બ્રિગેડની બોટ નદી સુધી લઈ જવા માટે પોલીસે લાંચનપુર ગામમાંથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને બોટ નદી કિનારે લઈ જવાઈ હતી મંગળવારની સવારે મૃતકના પિતાને ગ્રામજને નદીમાં તરતો યુવકનો મૃતદેહ નજરે પડતા સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કઢાયો હતો મૃતકના પિતાના જણાવ્યા પ્રમાણે સંતાનમાં બે દીકરામાં એક એન્જિનિયરિંગ અને મૃતક પુત્ર બાર સાયન્સનો વિદ્યાર્થી હતો ઉલ્લેખનીય છે કે આ લાંછન રૂપ લાંછનપુરાના કહેવાતા પિકનિક પોઈન્ટ પર પોલીસ દ્વારા પણ ભયસૂચક બોર્ડ લગાવાયું છે અને કોરોના ગાઈડલાઈન પ્રમાણે પણ ટોળે નદીએ નાહવા પર પ્રતિબંધ હોવા છતાં દર રવિવારે રજાને દિવસે વડોદરા શહેર અને જિલ્લામાંથી અસંખ્ય સહેલાણીઓ આવતા હોય છે અને અનેક આશાસ્પદ યુવાનો મજા માણવાની સજા પોતાના પ્રાણ ખોઈને ચૂકવતા હોય છે મારા પપ્પાની તબિયત ખરાબ હોવાથી અમે બંને જણ ઘરે ગયેલા હતા અને એના ભાઈ પણ ઘરે આવીને એને અહીંયા લઈને આવ્યો હતો કે બજારમાંથી એમ કરીને ગાડી પર બેસાડી અને અહીંયા આવ્યો હતો એનો ભાઈબંધ તો બસી ગયો અમારો છોકરાને કંઈ ખબર નથી એના કપડા અને બૂટ બે મળ્યું છે યસ વનશી પારસંગ ભાઈ ડ્રામો વાંગડ મુકામ પોસ્ટ વાંગડ તાલુકો ફતેપુરા જિલ્લો દાવ ઈકબાલ પઠાણ લાઈવ ગુજરાત ન્યૂઝ સાવલી